માનનીય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી અને એની અંદર આપણે પ્રથમ પ્રકરણ છે મેળામાં, જે એક ચિત્રપાઠ છે અને મેળાની મજા તો આપણે દરેકે માણી છે અને મેળામાં પણ આપણે ગયા છીએ અને આ મેળામાં કઈ કઈ વસ્તુઓ મળે છે એ પણ આપણે જોઈ હશે. તો આજે આપણે ચિત્રની અંદર આપણે જોઈએ તો મેળાની અંદર કે આઈસ્ક્રીમ સેન્ટર હોય તો અહીંયા એક હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર છે કે જેની આગળ ઘણા બધા વ્યક્તિઓ આઈસ્ક્રીમ ખાઈ અને મજા માણી રહ્યા છે. એની બાજુમાં છે સોનુ મીઠાઈની દુકાન. તો આ દુકાનની અંદર પણ રંગબેરંગી અને જાત જાતની મીઠાઈ આપણને દેખાય છે. એની બાજુમાં છે નાની રેલગાડી. તો આ રેલગાડીની અંદર બાળકો બેઠેલા આપણે દેખાય છે અને આવી રેલગાડીની અંદર આપણે પણ બેઠેલા છીએ. એની નીચે છે ફુગ્ગાવાળા. તો એની પાસે રંગબેરંગી અને જાત જાતના ફુગ્ગા છે. આ બાજુ છે મદારી અને મદારી ડુગડુગી વગાડી અને સાપના ખેલ બતાવી રહ્યો છે. આ બાજુ છે ચકરડીવાળાનું ચિત્ર પણ છે. તો એની પાસે પણ જાત જાતની અને રંગબેરંગી ચકડીઓ છે અને એક બાળક આ ચકડી ખરીદી રહ્યો છે. એની ઉપર છે નટનું ચિત્ર. તો નટ હાથમાં લાકડી લઈ અને દોડી ઉપર ચાલી રહ્યો છે અને આ રીતે પોતાનું ખેલ બતાવી રહ્યો છે. આ બાજુ એક મોટી ચકડોળનું ચિત્ર આપણને દેખાય છે અને ચકડોળની અંદર કે ઘણા બધા માણસો બેઠેલા આપણને નજરે પડે છે. આવી ચકડોળની મજા આપણે પણ માણી છે અને આપણે પણ આ ચકડોળની અંદર બેઠા છીએ. તો આ બાજુ એક નાની બાળકોની પણ ચકડોળ છે અને એની અંદર ઘણા બધા બાળકો પણ આપણને બેઠેલા દેખાય છે. અને આ બાજુ છે પ્રણામ રમકડાની દુકાન. તો રમકડાની દુકાન પણ આપણે મેળામાં જોઈ છે અને અહીંયા પણ રમકડાની દુકાન છે અને ત્યાં બાળકો રમકડાં ખરીદી રહ્યા છે. તો વિદ્યાર્થીઓ, આ ચિત્રની અંદર આપણે જોયું કે મેળાની અંદર કઈ કઈ વસ્તુઓ હોય અને આપણે જ્યારે મેળામાં જઈએ ત્યારે પણ આ જ મેળો આપણે માણેલો છે. તો આ મેળાનું ચિત્ર જોઈ આપણને આપણો જે દેખેલો મેળો એ પણ યાદ આવી ગયો. તો આપણે મેળાના ચિત્રની અંદર આ બધી વસ્તુઓ દેખી એ આપણે જ્યારે મેળામાં ફરવા જઈએ ત્યારે આ જ ચિત્ર આપણને નજરે પડે છે. તો આજે આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ અને આગલા પીરિયડમાં આપણે એનો સ્વાધ્યાય જોઈશું. ચલો આવજો.